हेलो विद्यार्थी मित्रों, केम छो? आर्यम एज्युकेशन यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत है। मित्रों, आपणे धोरण 12 नी अंदर चेप्टर नंबर 6 के जे दोरवणी है, बराबर, एना विषे बात करी रह्या छे। आगळना लेक्चर नी अंदर आपणे दोरवणीना तत्वो केटला छे अने एना विषे पहेलू जे निरीक्षक हतुं निरीक्षण हतुं तेना विषे आपणे माहिती मेळवी चूक्या हता। आजना आ चेप्टर वीडियो नी अंदर अने आजना लेक्चर नी अंदर आपणे शरूआत करवानी छे, तो के अभिप्रेरण थी प्रश्न एवो आवी शके के दोरवणीना तत्वो जणावी, तेमानो कोई पण एक अथवा तो अभिप्रेरणनो अर्थ आपी तेनी लाक्षणिकता समजावो। तो अहींया आपणे ए समजवानुं छे, नी समजेलो हशे प्रश्न तो तमे सरळताथी तेनो जवाब लखी शको। तो शरूआत करीए मित्रों, तो के अभिप्रेरण एटले शुं? अभिप्रेरणनो अर्थ आपी तेनी लाक्षणिकताओ समजावो। अभिप्रेरण एटले आपणे मोटिवेशन, कोईपण कर्मचारीने अथवा तो कोईपण व्यक्तिने, कोईपण फील्ड में रहेला कोईपण कर्मचारीओने कोईपण कामगीरी माटे एने मोटिवेट करवामां आवे, एटले के कामगीरी करवा माटे एने योग्य मार्गदर्शन आपवामां आवे, तो तेने शुं कहेवामां आवे छे? तो के तेने ते जे ते कामगीरी प्रत्ये नी अभिप्रेरण तेने आपवामां आवे छे ते अहीं कही शकाय छे। तो के व्यक्तिनी अंतर्गत एक एवं तत्व है, आ अभिप्रेरण शू है, मोटिवेशन शू है, तो कि व्यक्तिनी अंतर्गत एवं तत्व है कि जे कार्य करने शू करे छे, कोईपण व्यक्ति ने अथवा तो कोईपण कर्मचारी ने अथवा तो कोईपण फील्ड नी अंदर रहेला व्यक्ति ने कामगिरी पूर्ण करने अथवा तो कामगिरी करने शू है, तो कि प्रोत्साहित करे छे। शू? तो कि अभिप्रेरण। આપણે આપણા ધંધાકીય એકમને રિલેટેડ જોવાનું છે, તો કે વ્યક્તિની અંતર્ગત એવું તત્વ છે કે જે શું કરે કે વ્યક્તિની કામગીરી કરવા માટે તેને પ્રોત્સાહિત કરે છે, અને કાર્ય કરવાની ઈચ્છા અને તે કાર્ય કરવા માટેની ક્ષમતા। કોઈપણ કર્મચારીઓને કાર્ય કરવા માટે તેની ઈચ્છા તો છે, પરંતુ એની પાસે એ કામગીરી કરવા માટે એ સક્ષમ નથી, અથવા તો તેની પાસે ઈચ્છા નથી, એ કામગીરી કરવા માટે સક્ષમ છે પરંતુ એ કામગીરી કરવા ઈચ્છતો નથી, એટલે કે તેની કામગીરી કરવા માટેની ઈચ્છા નથી, બરાબર। જે કામગીરી એને પૂર્ણ કરવી છે એ કામગીરી કરવા માટે એ સક્ષમ છે, કામગીરી કરી શકે તેમ છે, પરંતુ એને અત્યારે ઈચ્છા જ નથી। આપણે ગુજરાતીમાં કહેવાય ને કે એને આળા ચડે છે, બરાબર, શું આળા ચડે છે એવું કહીએ ને આપણે ગુજરાતી ભાષામાં। તો આ એક એની ઈચ્છા અને ક્ષમતા બંનેને એક સાથે રાખીને એ કામગીરી કરે અથવા તો કરી શકે તે માટે શું કરવામાં આવે છે? તેને અભિપ્રેરણ આપવામાં આવે, એટલે કે કામગીરી કરવાની ઈચ્છા અને કામગીરી કરવા માટેની ક્ષમતા બંને વચ્ચે શું જોવા મળે છે? તો કે અંતર જોવા મળે છે। જો ઈચ્છા હોય અને ક્ષમતા ન હોય તો એ કામગીરી કરશે નહીં, ક્ષમતા હોય અને ઈચ્છા ન હોય તો પણ તે કામગીરી થશે? તો કે નહીં। તો આ બંને હોવું શું છે? જરૂરી। ઈચ્છા પણ હોવી જોઈએ અને તે માટે તેની ક્ષમતા પણ હોવી જોઈએ, અથવા તો બંનેમાંથી એક ન હોય, ઈચ્છા હોય તો ક્ષમતા ન હોય ને ક્ષમતા હોય તો ઈચ્છા ન હોય, તો એ બંનેની પૂર્તિ કરવા માટે શું જરૂરી હોય છે? તો કે અભિપ્રેરણ એટલે કે મોટિવેશન જરૂરી હોય છે, બરાબર। આમ અભિપ્રેરણથી શું કરી શકાય? તે બંનેની પૂર્તિ કરી શકાય છે, બરાબર। તો અર્થ જોઈએ તો કે કર્મચારીઓમાં વધુ કાર્ય કરવા માટે પ્રેરણા જગાડવી અને તેને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે શું કહેવાય? તો કે અભિપ્રેરણ। ફરી વખત, કર્મચારીઓમાં વધુ કાર્ય કરવા માટે તેને શું આપવામાં આવે છે? તો કે પ્રેરણા। એ કામગીરી તો કરે છે પરંતુ વધારે પ્રમાણમાં કામગીરી કરે તે માટે તેને પ્રેરણા, તેનામાં પ્રેરણા જગાડવાની અને તેને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ થાય, એટલે કે એણે જે કામગીરી કરેલી છે એ કામગીરી પાછળનો એનો સંતોષ વધે, બરાબર। એના માટે શું કરવામાં આવે છે? કે તેને ઉપલબ્ધિ કરાવવામાં આવે, તો તેને શું કહેવામાં આવે છે? તો કે અભિપ્રેરણ કહેવામાં આવે છે। તો જુસિયસ નામના એક જે આપણા વાણિજ્ય શાસ્ત્રી છે એણે એની એક વ્યાખ્યા આપેલી છે, કઈ? તો કે ઈચ્છિત કાર્યોને પાર પાડવા માટે પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે એને અભિપ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે। જે ઈચ્છિત કાર્ય છે એ કાર્યને પૂર્ણ કરવા માટે પોતાને અથવા તો બીજા વ્યક્તિને શું કરવામાં આવે છે? તો કે પ્રેરણા આપવામાં આવે, તો એ કામગીરીને શું કહેવામાં આવે છે? મોટિવેશન અથવા તો અભિપ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે।
મોર્ગનના મતે મોર્ગને પણ એક વ્યાખ્યા આપેલી છે તો કે અભિપ્રેરણ એ માનવીની એક એવી એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે અભિપ્રેરણ એક એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને પોતાના લક્ષ્ય તરફ શું કરે છે તો કે દોરી જાય છે એટલે કે એણે જે નક્કી કરેલું છે એક કામગીરી કરવા માટે તેને શું છે સક્ષમતા અપાવડાવે છે એને ઈચ્છા જગાડે છે અથવા તો ઈચ્છા અને સક્ષમતા બંને શું કરે છે તો કે તેની પૂર્તિ કરે છે તો એ આખી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે મોટિવેશનલ અથવા તો આ જે આખી ક્રિયા છે એને મોટિવેશનલ અથવા તો અભિપ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે આમ અભિપ્રેરણ એટલે કે પ્રોત્સાહન અને પ્રોત્સાહન આપી ધ્યેય સિદ્ધ કરવા માટેની એક પ્રક્રિયા શેમાં તો કે ધંધાકીય એકમમાં કર્મચારીઓને અમુક બાબતે પ્રોત્સાહન આપવું પડે પ્રોત્સાહિત કરવા પડે પ્રોત્સાહિત કરવા માટે ઘણા બધા પ્રોત્સાહન પણ આપવા પડે તો કે પ્રોત્સાહિત કરી તેને પ્રોત્સાહન આપવામાં આવે અથવા તો પ્રોત્સાહન આપી તેને કોઈ પણ એક ચોક્કસ ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કામગીરી કરવામાં આવે અથવા તો ધ્યેય સિદ્ધિ પહોંચવામાં આવે તો એને શું કહેવામાં આવે છે તો કે અભિપ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો સમજીએ તેની લાક્ષણિકતા તો કે અભિપ્રેરણની કઈ કઈ લાક્ષણિકતા છે તો કે પહેલું છે આંતરિક પ્રેરણા અભિપ્રેરણ એ શું છે આપણે વ્યાખ્યામાં જ અહીંયા જોઈ ગયા હતા કે એ શું છે તો કે આંતરિક એની એક પ્રેરણા છે એટલે કે કર્મચારીઓને શું થાય છે તો કે અંદરથી એ લાગણી ઉદ્ભવે છે કાર્ય એ શું અહીંયા આપણે શરૂઆતમાં જોઈ ગયા કે વ્યક્તિની શું છે એક અંતર્ગત તત્વ છે એટલે પોતાની આંતરિક છે બરાબર એ વ્યક્તિ ઈચ્છે તો જ થઈ શકે ધારો કે વ્યક્તિ ઈચ્છે નહીં અથવા તો એની ઈચ્છા થાય નહીં તો આ બાબત અહીંયા શક્ય બનતી નથી એટલે કે એ કોઈ પણ એને આવીને મોટિવેટ કરવાની કોશિશ કરે પરંતુ એ અંદરથી ન જ ઉત્તેજિત ન થાય અથવા તો પોતાની આંતરિક રીતે કામગીરી કરવા માટે પ્રોત્સાહિત ન થાય અથવા તો પ્રેરાય નહીં તો એ પ્રોત્સાહન ત્યારે શક્ય બનતું નથી અથવા તો તે આજે આપણે શક્ય બનાવવાની જે બાબત છે અથવા તેને પ્રોત્સાહિત કરવું છે તો એ શક્ય બનતું નથી આંતરિક પ્રેરણા છે એટલે કે એક એવું બળ અથવા તો એક એવી શક્તિ છે કે જે કર્મચારીઓને પોતાને અંદરથી ઉદ્ભવે છે અને જરૂરિયાત એક એવી લાગણી છે કે જેમાં માનવીને કંઈક ખૂટે છે અથવા તો એવો કંઈક અહેસાસ થાય છે તો એ અહેસાસને પૂર્ણ કરવા માટે કર્મચારીને જે મોટિવેશન મળે તો જે એને ખૂટે છે એને જે ઘટે છે બરાબર તો શું કરી શકે છે તેને પૂર્ણ કરવા માટે એ વધુ સારી રીતે અને વધુ સચોટતાથી મહેનત કરી શકે છે અને કાર્ય કરી શકે છે તો શું છે તો કે આંતરિક પ્રેરણા છે મોટિવેશનને કારણે વ્યક્તિ એક એવી લાગણી ઉદ્ભવે છે કે એવી લાગણી બને છે કે જેના કારણે એને ખબર પડે છે કે એનામાં કંઈક ખૂટે છે અથવા તો એને કંઈક જરૂરિયાત છે તો એ જરૂરિયાત પૂર્ણ કરવા માટે એને મોટિવેશન આપવું શું થતું હોય છે જરૂરી થતું હોય છે ત્યારબાદ બીજું છે તો કે મનોવૈજ્ઞાનિક ખ્યાલ મનોવૈજ્ઞાનિક ખ્યાલ કઈ રીતે તો કે દરેકે દરેક કર્મચારીઓની મનોવૃત્તિ કેવી હોય છે અલગ અલગ હોય છે એટલે કે કર્મચારીઓના મગજ પ્રમાણે અથવા તો કર્મચારીઓના જે મનોવૃત્તિ હોય છે એના પ્રમાણે એને મોટિવેશનની જરૂર હોય છે અથવા તો એના મનોવૈજ્ઞાનિક રીતે એટલે કે એનું માઇન્ડ કઈ રીતે કયા કોન્સેપ્ટથી દરેકે દરેક બાબતને કેચઅપ કરે છે અથવા તો એને સ્વીકારે છે તે બાબતે અહીંયા કહેવામાં આવે છે તો કે એ શું છે તો કે એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે ધારો કે બધા કર્મચારીઓને એક સરખું મોટિવેશનલ આપવામાં આવે છે તો ઘણા કર્મચારીઓ એમાંથી ઘણું બધું લે છે ઘણા બધા કર્મચારીઓને કંઈ અસર થતી નથી તો એટલે કીધું છે કે એ શું છે તો કે મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે વ્યક્તિ વ્યક્તિએ શું થાય છે તો કે એની અંદર ફેર આવતો જોવા મળે છે અથવા તેમાં ફેર પડતો જોવા મળે છે ત્રીજી લાક્ષણિકતા છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે કોઈ પણ ધંધાકીય એકમમાં કર્મચારીઓને મોટિવેટ કરવામાં આવે અથવા તો મોટિવેશન આપવામાં આવે તો એના કારણે શું થાય છે તો કે વધુ ઉત્પાદન માટે એને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે ધંધાકીય એકમની અંદર કોઈ પણ કામગીરી કરતા કર્મચારીઓ કામગીરી તો કરે જ છે પરંતુ વધારે સારી કામગીરી કરી શકે તે માટે શું કરવામાં આવે છે એટલે કે વધુ ઉત્પાદન માટે તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે તેના જુસ્સામાં વધારો કરવામાં આવે છે અને જુસ્સામાં વધારો થતાં ઉત્પાદન અને કાર્યક્ષમતામાં શું થાય છે તો કે વધારો થાય છે કર્મચારીઓના જુસ્સામાં વધારો થાય તો એના કારણે એની સીધી અસર ઉત્પાદન પર પડે છે અને કર્મચારીઓની કાર્ય કરવાની કાર્યક્ષમતા પર પડે છે જેના કારણે શું થાય છે વધારે પ્રમાણમાં એ કાર્યક્ષમ કાર્ય કરી શકે છે બરાબર એના કારણે શું થાય છે તો કે કર્મચારીઓની કાર્ય કરવાની કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળે છે ત્યારબાદ છે કે સતત પ્રક્રિયા
મોટિવેશનલ પ્રક્રિયા એટલે કે અભિવૃદ્ધિ એક એવી પ્રક્રિયા છે કે જે એક વખત ધંધાકીય એકમમાં શરૂ થાય ને ત્યારબાદ એ સતત ચાલ્યા કરે છે, શરૂ થયા પછી એ અવિરતપણે ચાલતી હોય છે, એટલે કે એમાં સમય અંતરે કર્મચારીઓને શું કરવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે. એક વખત કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનું સ્ટાર્ટઅપ કરી દીધું અથવા તો ચાલુ કરી દીધું તો ત્યારબાદ અમુક સમય પછી તેને બંધ કરવામાં આવતું નથી, પરંતુ સમય અંતરે અમુક અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન એને શું કરવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે કે જ્યાં સુધી ધંધાનું અસ્તિત્વ છે, ધંધાકીય એકમનું અસ્તિત્વ છે, ધંધાકીય પેઢીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કેમ કે ધંધાકીય એકમની અંદર કોઈ પણ કામગીરી અવિરતપણે ચાલુ રહેતી હોય છે, સ્ટાર્ટઅપ રહેતી હોય છે. તો આના કારણે શું થાય છે તો કે ધંધાકીય એકમમાં અવિરતપણે કર્મચારીઓને મોટિવેટ કરવા અથવા તો તેને અભિપ્રેરણ આપવું શું થતું હોય છે, જરૂરી હોય છે. એટલે કે શું છે તો કે સતત પ્રક્રિયા છે. ત્યારબાદ ફેરબદલી દરમાં ઘટાડો. ધંધાકીય એકમની અંદર કર્મચારીઓને કોઈ પણ કામગીરી માટે જો એને અભિપ્રેરણ આપવામાં આવે, મોટિવેશન આપવામાં આવે તો શું થાય છે તો કે કર્મચારીઓ કંપનીને એક લાગણીથી જોવે છે કે કંપની એ કર્મચારી માટે કંઈક કરે છે, અથવા તો કર્મચારીઓને પોતાના સભ્યો સમજીને એને સારી ટ્રેનિંગ આપે છે. આના કારણે કર્મચારીની અંદર એક એવી બાબતનો વિકાસ થતો જોવા મળે છે કે જેના કારણે કર્મચારીઓ જે કંપની છોડીને જાય છે અથવા તો એ એક સ્થળેથી બીજા સ્થળે વધુ વેતન માટે એ સ્થળાંતરણ કરે છે, તો એ શું જોવા મળે છે તો કે અભિપ્રેરણને કારણે એમાં ફેરબદલી દરમાં શું થાય છે તો કે ઘટાડો થતો જોવા મળે છે. ત્યારબાદ ઉદ્દેશોની પ્રાપ્તિ. મોટિવેશનને કારણે ઉદ્દેશની પ્રાપ્તિ કઈ રીતે તો કે કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની એને પ્રેરણા મળે છે. જે કામગીરી કર્મચારીઓ કરતા હોય ને એ કામગીરી એણે કેટલી સરળતાથી અને સચોટતાથી પાર પાડી શકે ને તે માટે તેને માર્ગદર્શન આપવામાં આવે છે. એટલે કે કાર્યક્ષમ રીતે કામગીરી કરી શકે તે માટે તેને માહિતી આપવામાં આવે છે. તેના કારણે શું થાય છે તો કે સરળતાથી ઉદ્દેશને શું કરી શકાય છે, પ્રાપ્તિ કરી શકાતી હોય છે. ત્યારબાદ વિસ્તૃત ક્ષેત્ર. અભિપ્રેરણનું વિસ્તૃત ક્ષેત્ર કઈ રીતે તો કે એની અંદર ખ્યાલ છે ને, અભિપ્રેરણની અંદર જે ખ્યાલ છે એ કેવો છે તો કે વિસ્તૃત અને સમૃદ્ધ છે. એટલે કે તેમાં જરૂરિયાત, કર્મચારીનો હેતુ, એની ઈચ્છા, લાગણી, ધ્યેય, એની પસંદગી, મનોબળ, આતુરતા, એને આપવામાં આવતા લાભો, પ્રલોભનો, બરાબર આ દરેકે દરેક બાબતોનો આની અંદર સમાવેશ થતો હોવાથી એનું ક્ષેત્ર કેવું છે, વિસ્તૃત. એટલે કે આપણે જે અભિવૃદ્ધિ મોટિવેશન જે છે એ કઈ રીતે તો કે જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન બધા પ્રકારે અલગ અલગ જોવા મળે છે. એટલે કીધું છે કે એનું ક્ષેત્ર કેવું છે તો કે વિસ્તૃત છે, વિશાળ છે. ત્યારબાદ આઠમો મુદ્દો તો કે પરિવર્તનશીલ વ્યયને અથવા તો પરિવર્તનશીલ વ્યયને શું છે તો કે અનુરૂપ. જે કોઈ પણ બાબત ધંધાકીય એકમની અંદર આપણે ઉત્પાદન કરી રહ્યા છે એ માટે શું છે તો કે પરિવર્તનશીલ ખ્યાલ જે છે એને અનુરૂપ. એટલે કે ધંધાકીય એકમની અંદર ઉદ્યોગ ક્ષેત્રે આધુનિક પરિવર્તનો આવતા જાય છે. એટલે કે સમય સમય અંતરે શું થાય છે કે આપણા ધંધાકીય એકમની અંદર વિવિધ પરિવર્તનો આવે છે. ટેકનોલોજીમાં પરિવર્તન આવે, કર્મચારીઓની કાર્ય કરવાની પદ્ધતિમાં ફેરફાર આવે, તો આ દરેકે દરેક બાબતોમાં શું થાય છે તો કે પરિવર્તનો આવે. એટલે કે ધારો કે નવી ટેકનોલોજી આવે તો નવી ટેકનોલોજી જે જૂની ટેકનોલોજી છે એની સ્થાને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, તો આ દરેકે દરેક બાબતો છે અથવા તો કાચો માલ છે આ દરેકે દરેક બાબતમાં ફેરફાર આવે ને તો એના કારણે શું થાય કે કર્મચારીઓને કામ કરવાની જે પદ્ધતિ હોય ને એની અંદર પણ શું આવે તો કે ફેરફાર આવે. હવે એ ફેરફાર શરૂઆતના સમયમાં જે પ્રમાણે કામગીરી થતી હતી એ જ પ્રમાણે ફેરફાર થાય અથવા તો એને આધીન ફેરફાર થાય એ માટે શું હોય તો કે કર્મચારીઓને અભિપ્રેરણ આપવું જરૂરી હોય અથવા તો એને મોટિવેશનલ આપવું શું હોય છે, જરૂરી હોય છે. અથવા તો મોટિવેશનલ કારણે શું થાય છે કે પરિવર્તનશીલ વ્યયને એ શું થાય છે તે એને અનુરૂપ બનતા હોય છે. ત્યારબાદ સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. કેમ કે કર્મચારીઓને
જ્યારે અભિવૃદ્ધિ મળે ને અથવા તો એની અભિવૃદ્ધિ કરવામાં આવે ને, બરાબર, અભિપ્રેરણ કરવામાં આવે ને, ત્યારે શું થાય છે તો કે એ મોટિવેટ, અભિવૃદ્ધિ નહીં, સોરી, અભિપ્રેરણ, બરાબર, એટલે કે એ જ્યારે એને અભિપ્રેરણ આપવામાં આવે છે ને ત્યારે શું થાય છે, એને મોટિવેશન આપવામાં આવે છે, તેના કારણે શું જોવા મળે છે તો કે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન થાય છે. પ્રાપ્ત કઈ રીતે? તો કે કર્મચારીઓને મોટિવેટ કરવામાં આવે ને તો કર્મચારી એ ધંધાના એક અવિભાજ્ય અંગ તરીકે પોતાને જોવે છે, એના કારણે જે પણ કામગીરી કરવામાં આવી રહી છે એ કામગીરી પ્રાપ્ત કરવા માટે શું છે તો કે એ કામગીરી પૂર્ણ કોણ કરે છે તો કે કર્મચારીઓ. જ્યારે કર્મચારીઓ એ કામગીરી પૂર્ણ કરતા હોય ને ત્યારે જો એને વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવેલું હોય, એને યોગ્ય અભિપ્રેરણ આપવામાં આવેલું હોય, એને યોગ્ય મોટિવેશન આપવામાં આવેલું હોય તો જે કામગીરી પાર પાડવી છે ને એમાં શું કરી શકે છે તો કે એ પ્રાપ્ત કરવા માટે એક અવિરત પ્રમાણે અથવા તો એક વિશિષ્ટ પોતાનો સહયોગ આપે છે અને કામગીરી શું થાય છે તો કે પાર પાડી શકાય છે. ત્યારબાદ હકારાત્મક અભિગમ. અભિપ્રેરણ એ શું છે તો કે એક હકારાત્મક અભિગમ છે તો કે અભિપ્રેરણને કારણે કર્મચારીઓ સંસ્થા પ્રત્યે શું છે તો કે એક સન્માનની લાગણી અનુભવે છે અથવા તો સન્માનની લાગણીથી કંપનીને જોવે છે, જેના કારણે એની કાર્યશૈલીથી શું થાય છે તો કે કંપની અને કર્મચારી બંનેનો સંયોગ અથવા તો સંયુક્તપણે શું થાય છે તો કે એનો વિકાસ થતો જોવા મળે છે. એટલે કીધું છે કે શું છે તો કે અભિપ્રેરણ એ એક હકારાત્મક અભિગમ છે. ત્યારબાદ સંચાલનનું એક કાર્ય. ધંધાકીય એકમની અંદર વિવિધ પ્રકારના સંચાલન કરવા પડે, કર્મચારીઓના સંચાલન, ધંધાકીય એકમનું સંચાલન, કાચા માલનું ઉત્પાદનનું દરેકે દરેક બાબતના સંચાલન કરવાના હોય ને એની અંદરથી આ જે આપણું અભિપ્રેરણ છે એ પણ શું છે તો કે એક સંચાલનનું એક કાર્ય છે. જેવી રીતે વિવિધ કાર્યો આપણે કરીએ છીએ સંચાલનના, એમ સંચાલનનું આ પણ એક શું છે તો કે કાર્ય છે. આના કારણે પણ ધંધાકીય એકમને શું થાય છે, ઘણા બધા પ્રકારના ફાયદાઓ થતા જોવા મળે છે. મિત્રો, તો આ થયું દોરવણીના તત્વની અંદર આપણો બીજો મુદ્દો એટલે કે અભિપ્રેરણ, અને એનો આપણે પ્રશ્ન જોયો તો કે અભિપ્રેરણ એટલે શું, તેનો અર્થ અને તેની લાક્ષણિકતા. જો પરીક્ષામાં તમને મિત્રો પૂછાય તો તમે આ પ્રમાણે સમજેલો હોય તો તેને સરળતાથી લખી શકો અને મેળવે એના જે ગુણ છે, બરાબર, આપેલા ગુણ છે એ તમે સરળતાથી મેળવી શકો છો. તો આ આપણો મુદ્દો અથવા તો આપણો જે પ્રશ્ન છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને નવા મુદ્દા સાથે એટલે કે નેતૃત્વની સાથે મળીએ નવા વિડીયોની અંદર નવા લેક્ચરની સાથે. ત્યાં સુધી જોતા રહો અને જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ આર્યમ એજ્યુકેશન.